હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. દોસ્તો, કાર ખૂબ જ બગડી ગઈ છે, બહુ ધૂળ ચોંટી ગઈ છે અને ઘણા ટાઈમથી ધોઈ નથી, તો કારને આજે ધોઈ નાખવાની છે. ને સ્મિતુભાઈ જો ગાડી લઈને ઊભો છે અને રમે છે. પાણીમાં આ શેમ્પૂ નાખી દીધું છે, એટલે શું છે કે એકદમ પાણી ક્લીન થઈ જાય અને બગડે નહીં. ગાડીમાંથી આપણે ગાફા કાઢી લેવી. સ્મિતુભાઈને સંતરો આપ્યું છે, એમના ખાવા મીનો. જા આમનો ખાવા ને જા, મમ્મી ખોલી દેશે. જા જા, અહીંયા મમ્મી ખોલી દેશે અંદર. જા, આ છે માઇક્રોફાઈબર કોટન, એટલે એનાથી છે ને એકદમ ગાડી વ્યવસ્થિત સાફ થઈ જાય અને જે ઓલું ઓગરા પડે ને એ ઓઘરા નો પડે. ઓહો, બહુ સાફ કરી નથી, થોડી થોડી કરી નાખવી. ચાલો, કાર ધોવાઈ ગઈ છે, કારને મૂકી દીધી છે અને હવે કાચને એવું સાફ કરવાનું છે. કાચને એવું સાફ કરી નાખવી તો કાર થઈ જાય. ઓકે, ચાલો તમને બતાવી દઉં. હા, કાર થઈ ગઈ છે ટકાટક. જો મસ્ત ધોઈ નાખી છે બહારથી, ટકાટક થઈ ગઈ. હવે અંદરથી થોડુંક કાચને સાફ કરવાનું છે. ધોઈ ગઈ છે મસ્ત અને હવે હું ફ્રેશ થઈ જાઉં, કપડાં વપડા બદલી અને પછી જમી લઈએ. દોસ્તો, માર્કેટની અંદર ગાડીઓ છૂટી રહી છે, નવી નવી ગાડી આવે છે અને અમારા સાડુભાઈ છે એમને પણ ટાટાની પંચ લાવ્યા છે. તો બસ હવે અમે જમી અને અમારા એક સાડુભાઈ છે તેમના ઘરે ગાડી જોવા જઈશું. શું ખાવજો? હા સ્મિતુભાઈ, કે અમે ખાઈ શું બતાવો, બતાવો બધાને. હા બતાવો. હા હા, જો સ્મિતુભાઈ મમ ખાય છે એમનું, તો બતાવો સ્મિતુભાઈ બધાને શું ખાવ છો મમ. હા સ્મિતુભાઈ આ ખાય છે. તો અમે જમીન ગાડી જોવા જઈશું અને અમે પણ વિચારવી છીએ કે હવે આપણે નવી ગાડી લેવી કે શું કરવું. તો જોઈએ હવે ગાડીનું શોરૂમમાં ચેક કરી આવી કઈ ગાડી લેવા જેવી છે, શું છે અને આપણી ગાડીનું શું કરવું. તો અત્યારથી જોઈએ. સ્મિતના મમ્મીને હસવું આવે છે, પણ આપણે ગાડી માટે આગળનો પ્લાનિંગ હવે બનાવીએ. તો ચાલો નવી ગાડી માટે પ્લાનિંગ બનાવશું. હવે જમવાનું થઈ ગયું છે અને સ્મિતભાઈ પણ બેસી ગયા છે, તો ચાલો જોઈ લઈએ જમવામાં શું છે. રોટલી, કોબીજનું શાક, છાસ અને આ સ્મિત માટે રાઈડું છે, એ છે સંભારો, આપણે શું કહેવાય, ગાજરનો સંભારો છાશ ને. ચાલો ત્યારે ત્યારે જમીને પછી મળીએ. ચાલો ત્યારે અમારા સાડુભાઈના ઘરે જઈએ છીએ ગાડી જોવા અને બેસવા માટે. તો અમે ઘરેથી નીકળી ગયા છીએ અને બસ હવે પહોંચી જઈશું થોડી વારમાં. ચાલો, અમે આવી ગયા છીએ અમારા સાડુભાઈના ઘરે અને સ્મિતભાઈ જો રમાડા મીના કુકુન. કુકુન નહીં રમાડું, તું બ્લેન્કેટ મૂકીએ જ્યાં અંદર ચોકું તું હોય બહાર કાઢીને લે. ગાડી લીધી તો ભૂખ નથી લાગતી, શું હવે બાકી જ એમને જો કે શું કે છે તું. લાવ જો, અમારા સાડુભાઈ ના છોકરા એક કઈક બનાવ્યું. શું બનાવ્યું? હોલોગ્રામ. જો આપણે હોલોગ્રામ જોયું એમાં છે ને આપણે મોબાઈલ અંદર મૂકવાનો આવે
અને મોબાઈલમાં આપણે જોઈએ તો થિયેટર જેવું લાગે. જો તમને બતાવવા પણ પેલા આખું ખોલતો જો, આખું આ રીતનું આ છે. એની અંદર છે ને મોબાઈલ મૂકવાનો. હાલ મૂકતો આપણે જોઈ ને આખથી તો થિયેટર જેવું જ લાગે. જો આ છે આવું આગળ રીતનું. અત્યારે આપણે હાલો ગાડી જોઈ લેવી. અમારા સાડુભાઈ સાહેબ લાવ્યા છે. અત્યારે અમે અંધારે આવ્યા જોવા. હવે અંધારામાં જો તમને દેખાય એવી ખરી. કાચ ખુલ્લા શું? ઓહો, ફૂલ અંધારું છે. જો સાહેબ કાંઈ દેખાશે નહીં તમને તો બાબા. ચાલો ત્યારે હું જોઈ લઉં. ફંક્શનમાં તો હવે મને ખબર નથી. એમને કે એ કરે બધા બંધ થઈ જતી. ઓલો દરવાજો ક્યાંય તમાર નથી? ઓલા બધા નથી જો એ કરે બધા. ઈ ઓલા કણ છે ઈ રહ્યા અહીંયા એને હોય જ તે. પણ એમને કેટલા સુધી પહોંચ્યા રોડ? તમારે લોક થઈ ગયા? જોઈ લો થઈ ગયા. હા, એ ઓટો લોક છે. ઠંડી લાગવા મળી પાણી આજે આવ્યું છે ને એમાં ખાડો પડ્યો છે ખાલી. એમ ઓલા નહી હોય મોટા, પણ ખાલી આમ પાણી ભેરાય છે. પાણી લીક હશે અહીંયા. અમારા સાડુભાઈ ગયા છે આઈસક્રીમ લેવા અને બીજું સોડા લેવા. અને અમે ગાડી વાળી અને લાઈન ઊભા છીએ અત્યારે ઉપાસના સર્કલે. તો બસ આવે એટલે પછી ઘરે જઈએ અને બધા આઈસક્રીમ ખાઈ છે. આવી ગયા છે, આપણે જઈએ હવે. સોડા સોડા પી લઈ છે. સોડા છે. હા, મારા મમ્મી એવા જ હતા પેલા. ચાલો, 11 વાગી ગયા છે ને હવે બેસીને ઘરે જવા નીકળ્યા છીએ. સ્મિતુભાઈ સુઈ ગયા છે. સ્મિતુભાઈને હવે આપણે ગાડીમાં લઈ લઈશું. મમ્મી લઈને આવે છે પાછળ. આપણે ગાડી વાળીને રાખી.